ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોને લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલાં બે લાયકોનો પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં નમસ્કાર દોસ્તો એસપી એન્ટરટેનમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર અને એક્ટર એવા રોહિતભાઈ ઠાકોર વિશે રોહિતભાઈ ઠાકોર માટે બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસનું વર્ષ ખૂબ જ સફળ વર્ષ રહ્યું છે આ બે વર્ષોમાં તેઓની લોકચાહના ખૂબ જ વધી છે તો હવે આપણે તેમની કારકિર્દી અને જીવન વિશે વાત કરીએ તો તેઓ માણસા તાલુકાના ચરાડા ગામમાં રહે છે તેઓના પિતાનું નામ રમેશજી ઠાકોર છે એટલે કે તેમનું પૂરું નામ રોહિત કુમાર રમેશજી ઠાકોર છે રોહિત ઠાકોરને નાના હતા ત્યારથી જ તેમના સંગીત પ્રત્યે પ્રેમ હતો ત્યારે જેઓ પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે તેમની શાળામાં ધૂન ભજન અને ગીતો રોહિતભાઈ ઠાકોર ગાતા હતા ત્યારે તેમની શાળાના શિક્ષકો તેમને ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા અને કહેતા કે તું મોટો થઈને મોટો સિંગર બનીશ જ્યારે રોહિત ઠાકોરે શાળામાં અભ્યાસ કરતા ત્યારે તેઓ સંગીત સ્પર્ધામાં ભાગ લેતા અને તેઓ જીતતા પણ હતા તેથી શાળાના શિક્ષકો અને તેમના મિત્રો અને તેમના પરિવારવાળા તેમને ખૂબ જ સપોર્ટ કરતા હતા ત્યારબાદ વાત કરીએ તો રોહિતભાઈ ઠાકોરે મણિરાજ બારોટ હેમંત ચૌહાણ અને પ્રફુલ્લ દવેના ખૂબ જ મોટા ફેન હતા તેથી તેઓ આ ગાયકોની બજારમાંથી કેસેટો લાવવા લાવ લાવતા અને સાંભળતા અને તેથી રોહિતભાઈ ઠાકોરે તેમની ગાયકીથી ખૂબ જ ઇન્સ્પાયર થતા ત્યાર પછી જ્યારે તેઓ કોલેજમાં આવ્યા ત્યારથી તેમણે સ્ટેજ પ્રોગ્રામ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ જ્યારે તેઓ પહેલો પ્રોગ્રામ કરવા ગયા હતા ત્યારે તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા અને ત્યારે તેમણે તેમને એક વ્યક્તિએ કહ્યું હતું કે જો સ્કેલમાં ગાતા ન આવડે તો ગાતા નહીં ત્યારે રોહિતભાઈ ઠાકોરને ખૂબ જ દુઃખ પહોંચ્યું અને ત્યાર પછી તેમણે પોતાની ગાયકીને વધારે સારી કરવા પોતાની ગાયકી પર કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ફરી તેઓ કોન્ફિડન્સથી સ્ટેજ પર ચડ્યા અને ધીમે ધીમે ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામો કર્યા અને તેથી તેમની લોકચાહનામાં વધારો થયો ત્યારબાદ તેમણે પોતાની પહેલી કેસેટ બહાર પાડી જેનું નામ હતું પ્રેમની પીપોળી જે પહેલી જ કેસેટ તેમણે તેમની ખૂબ જ ચાલી હતી અને ત્યારબાદ તેમણે બીજા ઘણા બધા ગીતો કર્યા જેમાં ઠાકોરોના કોનમાં જોલા એન્ટીમીટર સેન્ટીમીટર દોસ્ત તારી દોસ્તી તું નહીં તો તારી યાદ મરી જાઉં તો તારે શું જેવા સુપરહિટ ગીતોનો સમાવેશ તેમાં થાય છે ત્યારબાદ હવે તેમણે તેઓ અભિનેતા કઈ રીતે બન્યા તેના વિશે વાત કરીએ તો તેમણે સૌ ફિલ્મ કરી જેનું નામ હતું ઓ ગોરી મેં તો દિલથી બાંધી છે પ્રીત અને આ ફિલ્મે ખૂબ જ સફળ રહી હતી અને ત્યારબાદ તેમણે બીજી ઘણી ફિલ્મ કરી જેમાં ઠાકોરની લોહી ભીની ચુંદડી લોહીની સગાઈ અને હમણાં તો તેમણે એક ફિલ્મ કરી જેનું નામ હતું સાજણ પ્રીતની જગમા તો આ બધી ફિલ્મોનો સમાવેશ તેમાં થાય છે દોસ્તો આ રીતે ઘણા બધા સંઘર્ષ અને પરિશ્રમ બાદ રોહિતભાઈ ઠાકોરે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કર્યું છે તો બસ આના વિડીયો માટે આટલું ફરી મળીશું નવી રીતે વિડીયો ગમે તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ સબ્ક્રાઇબ ન કરો અમારી ચેનલ સબ્સ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને લાઇક કરો